મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું આ તરફ એકવીસ દિવસથી થંભી ગયેલો ચોમાસાનો પૂર્વ તરફનો છેડો આગળ વધ્યો અને બિહારના કેટલાક ભાગમાં ચોમાસાની શરૂઆત થઈ ચોવીસ પચીસ છવ્વીસ જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે પવનની ગતિ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે

બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય કોઈ માણસો બેઠા કોઈ છેડિયો ઉતારી છે બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારી અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારના વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એ જ ખ્યાલ આવશે પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતું નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે એટલે હાલ આ તો હું તો જોઈને જ કહી કે આ કોઈ કોઈ કર્મચારી તો નહીં નથી જ અને કોઈ કર્મચારી એક કામ પણ કરવા બનાસકાંઠામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે એક્ટિવા પર જઈ રહેલી એક વિદ્યાર્થીની ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ પાલનપુર માર્કેટ યાર્ડ આ બનાવ છે અકસ્માતમાં વિદ્યાર્થીની ઘાયલ થઈ છે તેને હોસ્પિટલમાં માં ખસેડાઈ છે સીસીટીવીના દ્રશ્યો આવી રહ્યા છે તસવીરો જુઓ કઈ રીતે આખો આ બનાવ બન્યો એક તરફ એક્ટિવા પર વિદ્યાર્થીની પૂરપાટ આવી રહી હતી અને બીજે બીજા એક રસ્તાથી એક ટ્રેક્ટર છે એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતું અને આ વિદ્યાર્થીની છે એ ટ્રેક્ટર સાથે અથડાઈ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી વિદ્યાર્થીની સ્થળ પર ઘાયલ થઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડાયા છે કિશોર આજે જે બનાવ બન્યો છે તેમાં વિદ્યાર્થીની હાલત કેવી છે ચોક્કસથી પંકજ આપને જણાવી દઉં કે આ જે બનાવ છે તે પાલનપુરના ના માર્કેટ યાર્ડ નો બનાવ છે જયારે વિદ્યાર્થીની હતી તે પૂર ઝડપે સ્કૂટી લઈને જઈ રહી ત્યારે જ અનક વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો અને તેના જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થી જે પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે જ ટેક્ટર આવી જતા અકસ્માત સર્જાયો હતો અને વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી અને તે બાદ વિદ્યાર્થીની ને આજુબાજુના જે લોકો હતા તેને હોસ્પિટલ લઈ જવામાં ત્યારે આ વિદ્યાર્થીની સ્થળ પર જ બેભાન થઈ ગઈ હતી કારણ કે એ જે સ્પીડમાં આવી રહી હતી એ સાથે સાથે સામે ટ્રેક્ટર પણ હતું એટલે બંનેની સ્પીડ હોવાના કારણે આ વિદ્યાર્થીની છે એ વધુ ઇજાગ્રસ્ત બની હતી અને બેભાન થઈ ગઈ હતી

દોડ લગાવી હતી આ ત્રણ અલગ અલગ તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ સુરતના જે એસએમસીના કર્મચારીઓ છે મનપાના જે કર્મચારીઓ છે એ દારૂની મહેફિલ માણતા પકડાયા સિંગણપુર કતારગામ તરણકુંડમાં અહીંયા પાર્ટી ચાલી રહી હતી સ્થાનિકોએ કર્મચારીઓની આ દારૂની પાટીમાં રેડ કરી હતી તમામની તમામ અટકાયત કરી છે ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ પહોંચ્યા અચાનક જનતા રેડ કરતા દારૂ પાર્ટી કરી રહેલા તમામ લોકો એ તરણકુંડના બિલ્ડિંગમાં આગ અરે દોડ લગાવી હતી કારણ કે તમામ લોકો ગભરાઈ ગયા કે આ જનતાએ રેડ કરી હવે તેમનું શું થશે કારણ કે તેઓ મનપાના કોર્પોરેટર પણ હતા મીડિયા મીડિયા દરવાજો ખોલ દરવાજો ખોલ જુઓ હા એસ એમસી કાનૂન બોટલ તું કઈ જા એને ખોલાવ હા જોવો આવી જા

ત્યાંના જે અધિકારીઓ જે આશરે પાંચથી છ જણા હતા વિડીયો ચાલુ હતો પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા દારૂની બોટલ દેખાઈ રહી છે તમામે તમામ ફૂટેજ છે પરંતુ અમે બધાને પકડવામાં પકડવામાં અમે જે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે એક બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક ને કોક કોક એ ઓફિસરૂમમાંથી કોક કોઈક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા અને ઘટના સ્થળે પોલીસ આવી ત્યારબાદ અમે પોલીસની સાથે અમે રૂમ બચાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં હજુ સુધી મારી પાસે આ વાત આવી નથી જેવું તમે મને કહો છો હું આ બાબતે તપાસ કરાવીશ તો મનપાના કર્મચારીઓની દારૂની મહેફિલ પકડાઈ છે જો કે હજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાતને સ્વીકારતા નથી તેવું કહે છે કે મારી પાસે હજુ આવી કોઈ વાત આવી નથી રાજકોટ આગકાંડમાં એસઆઈટીનો આજે રિપોર્ટ આવી શકે છે એસઆઈટી ગૃહ વિભાગને આજે રિપોર્ટ સોંપી શકે છે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નિશ્ચિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હતી એ રચી હતી અને રિપોર્ટ હવે આજે સરકારને સોંપવાનો છે ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આ રિપોર્ટ આપવામાં આવશે ગૃહ વિભાગના સૂત્રોના મતે સીટની કાર્યવાહીમાં હાલના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે ગઈ રાત્રિના બે વાગ્યા સુધી નિવેદનો નોંધાયા આ રિપોર્ટના આધારે વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું સસ્પેન્શન તોડાઈ રહ્યું છે સીટના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી એક બે દિવસમાં સીટના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપશે ચોથી એ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે સીટનું રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે રાજકોટમાં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલા મહત્વના જાહેર સ્થળો સહિત ખાનગી કોમ્પલેક્ષોમાં પણ એનઓસીની તપાસ ચાલી રહી છે અંબાજીની સબ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ સાથે જ હોસ્પિટલમાં આગ લગાડી મો ગ્રીલનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંબાજી ફાયર સેફટીના કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હોસ્પિટલના અગ્નિશામક સાધનો પણ તપાસવામાં આવ્યા જેમાં ફાયર સેફટીની એનઓસી તપાસી બે હજાર પચીસ સુધીની નિયમિત કરેલી પણ જોવા મળી આજરોજ રોજ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે અંબાજી ફાયર સ્ટેશનના સહયોગથી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ માટે એક વોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જે ફાયર સેફ્ટીના સાધનો હોય તે કેવી રીતે કામ કરે છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હવે વડોદરાથી સમાચાર આવી રહ્યા છે ભાજપ નેતા અને તાલુકા સદસ્યની દાદાગીરી અહીંયા જોવા મળી કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોબાળો મચાવ્યો તલાટી સાથે રકજક થઈ હતી તલાટીને મુક્નો આક્ષેપ લાગ્યો છે ભાજપ નેતા અને તાલુકાના સભ્યની આ દાદાગીરી જોવા મળી વાત કરજણની છે તલાટીને મુક્કો મારવાનો આક્ષેપ પણ છે ઘટના અંગે કર્મચારીઓમાં રોષની લાગણી છે હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે વડોદરામાં કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોવાળો મચી ગયો ભાજપના નેતા અને તાલુકાના સભ્ય જે છે એમણે આ દાદાગીરી કરી હતી અને તલાઠી સાથે રકઝક કરી અને તલાઠીને મુક્કો મારી ધક્કે ચડાવ્યાનો આક્ષેપ પણ લાગ્યો છે ગોધરાના ટિંબા રોડ પર ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ દસ જેટલા ટ્રેનના ડબ્બા ખડી પડ્યા જોકે ગુડ ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જતા તંત્ર હરકતમાં આવ્યું ગુડ્સ ટ્રેનમાં સિમેન્ટ ભરેલી હતી કેવી રીતે ગુડ ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા તે અંગે હજુ ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું અન્ય કોઈ નુકસાન થયું થયું નહીં હોવાની પ્રાથમિક જાણકારી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ દિવસ ઉજવણી કરવા ગુરુવારે રાત્રે બનાસકાંઠા પહોંચી ગયા હતા જ્યાં તેમણે રાત્રિ સભા પણ યોજી થરાદના વડગામડા ગામે સીએમની સભા યોજાઈ હતી જ્યાં તેમણે ગામ લોકો અને ખેડૂતોની સમસ્યાઓ પણ સાંભળી હતી સરકારી યોજનાઓની ગામ લોકોને માહિતી આપી અને તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરી લોકોની સમસ્યાનું નિરાકરણ આપવાની ખાતરી પણ આપી

તો એની અંદર મારી રજૂઆત હતી કે આ વિસ્તારની અંદર દાડમ અને બીજા અન્ય બાગાયતી પાકો માટે સરકાર દ્વારા જે ટપકની સબસિડી આપવામાં આવે છે પરંતુ જે દ આઠથી દસ બાર વરસ થતાં એ ટપક થોડું બિનજરૂરી નકામું બની જતું હોય છે તો ફરીથી બીજી વાર સબસિડી મળી રહે એ માટે મારો પ્રશ્ન હતો અને મને સંપૂર્ણ આશા છે કે મુખ્યમંત્રી એ પ્રશ્નનું નિરાકરણ લાવશે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો મોક્ષી ગ્રામ પંચાયતમાં ગેરરીતિની ફરિયાદ સામે આવતા ધારાસભ્ય કેતન ઇનામદાર તેમની વહારે આવ્યા અને ડીડીઓ તથા ટીડીઓને પત્ર લખીને તપાસની માંગ કરવા જણાવ્યું હતું ગામના અગ્રણી હરદીપસિંહ મહિડા દ્વારા સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો સાથે જ સરપંચ અને તલાટી ફાળવાયેલ ગ્રાન્ટ બારોબાર ચાઉ કરી લેતા હોવાનો પણ આક્ષેપ થયો જેને લઈને મામલો હવે ગરમાયો છે રંજનબેન નામના ખેડૂત ખાતેદારમાં જે બોગસ રીતે ખોટા એવિડન્સ ઊભા કરીને ખોટું કાર કરીને અને જે અંદર નામ દાખલ થઈ ગયા હતા અને એની અંદર તપાસના અંતે ગંભીર રીતે માન્ય તપાસ અધિકારીએ ખૂબ ચીવટભરી તપાસ કરીને ગંભીર રીતે જે ગુનો કર્યો છે એવા લોકોને એટલે એમાં નાયબ મામલતદાર તલાટી અને અન્ય ઈસામ એમ કરીને બીજા ચૌદ એમ કરીને ટોટલ સોળ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડાનો ખાનગી ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું બિલ્ડિંગના ધાબા પર બાંકડા મૂકવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતના ગોપીપુરા વિસ્તારમાં બાંકડાના ખાનગી ઉપયોગનો એક વિડીયો સામે આવ્યો એમએલએ અરવિંદ રાણાએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે જે બાંકડા આપવામાં આવે છે તે સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવે છે જો કોઈ બાંકડાનો ખાનગી ઉપયોગ કરશે તો તેની સામે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે આવું લખાણ લીધા બાદ જ બાંકડા લોકોને આપવામાં આવતા હોય છે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મને લઈ વડોદરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે દ્વારકેશલાલજી મહારાજ અને વ્રજરાજકુમાર મહારાજના અનુયાયીઓએ એક થઈને ફિલ્મનો વિરોધ કર્યો હતો બેનર પોસ્ટર ધર્મધજા સાથે કીર્તિ સ્તંભથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મહારાજ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માગણી કરવામાં આવી ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મને બદનામ કરતું ચિત્રાંકન કરાયું હોવાના આક્ષેપ થયા રાજ ફિલ્મ ની અંદર એના ટ્રેલરમાં સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતન હિન્દુ ધર્મના ધર્મ ગુરુઓનો જે રીતે અપમાનિત કરવામાં આવે છે એમને ખોટા દેખાડવાનો પ્રયત્ન કરાયો છે અને આ ફિલ્મ એ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ના થવી જોઈએ આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રુકાયશું એક બ્રેક માટે બ્રેકવાસ સમાચારોમાં આગળ વધીએ ટ્રાફિક નિયમોને લઈને સુરત ટ્રાફિક પોલીસે આકરું વરણ બતાવ્યું છે નિયમો ભંગ કરનાર સામે જ્યારે લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લઈ રહી છે જેને લઈ લોકો હવે પોતાના બાકી રહેલા ઈ મેમો અથવા તો ચાલાન ભરવા માટે ઉમટી રહ્યા છે જે માટે કોર્ટ તેમજ ઇ ચાલન કેન્દ્ર પર લાઇનો લગાવીને ઉભા રહે છે રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે આ ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે ત્યારે લાયસન્સ રદ થવાના ભયના કારણે હવે પેન્ડિંગ પડેલા ઇમેમો ભરવા લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ નિયંત્રણ રાખવા માટે પહેલાં ડ્રાઈવો ચલાવવામાં આવી હતી હવે જે રોંગ સાઈડ આવતા લોકોને નિયમના જે ભંગ કરે છે એકથી વધુ વખત એવોને ઈ ચલણ આપવામાં આવે છે અને એ એ મેમો આપવામાં આવે છે અને મેમો લઈને એ ચલણ ઓફિસની અંદર લોકો ભરવા આવતા હોય છે આ લાઇનની અંદર જોઈ શકો છો કે લોકોએ જે નિયમના ભંગ કર્યા હોય એમને જે મેમો આપ્યો છે મેમો ભરવા માટે અહીં સીપી કચેરી ખાતે આવ્યા છે જી નામ તમારું કયા પ્રકારનો મેમો મળ્યો છે શું કમલેશભાઈ

કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો છે શું કે બે હજાર અઢાર ઓગણીસ આવ્યું છે મારી પાસે જૂનું મેમો એમાં ચોત્રીસો રૂપિયા બાકી બતાવે છે પણ એમાં ગાડીનો છે ને મારો ફોટો દેખાતો નથી હું કન્ફર્મ કરવા આવ્યો છું મારી ગાડીનો ફોટો અંદર મને કન્ફર્મ નથી આવે છે પણ મને મારી ગાડી નથી દેખાતી પ્રોપર કે મારી ગાડીનો નંબર ને બધું આવું જોઈએ ને એટલે આમ દેખાતું જ નથી એટલે હું અહીંયા કન્ફર્મ કરવા આવ્યો છું કે મારી આ ગાડી છે કે નહીં આમ વાહન ચાલકો વાહન ચાલકો કહી રહ્યા છે કે જે મેમો આપવામાં આવ્યો હતો એ મેમો ભરવા માટે એ ચલણ કચેરી ખાતે આ લોકો અહીં મેમ મેમો ભરવા આવ્યા છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિકના નિયમોનું જે ભંગ કરતા હોય છે એના અહીંયાથી મેમા ઇસ્યુ કરવામાં આવતા હોય મેમા મહેમાનો થપ્પો પણ દેખાય છે તમને અહીંયા એક આખું એક તંત્ર દ્વારા જે સીપી કચેરી ખાતેથી આ ટ્રાફિક નિયમોનું જે ભંગ કરનારો છે એ લોકોને અહીંયા એ મે મેમો અહીંથી આપવામાં આવે છે અને લોકો અહીં એ ચલણનો મેમો પણ ભરવા આવે છે ખાસ કરીને આ જ્યારે એકથી વધુ વખત ગુનાઓ કરતા હોય છે ત્યારે જેમ રાજ્યના ગૃહમંત્રીએ પણ કહ્યું છે ને આરટીઓ આરટીઓની અંદર પણ કે અલગ એ એકથી વધુ વખત કે પાંચથી વધુ વખત જો ગુનાઓ કરવામાં આવે તો એવોના લાયસન્સ પણ રદ કરવાની હાલ આ જે વહીવટીતંત્ર આરટીઓ તરફથી જે ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરેન્દ્રનગર જીઆઈડીસી માં આવેલ ઓઇલ માં પુરવઠા વિભાગ તેમજ મામલતદારોની ટીમે દરોડા પાડ્યા આ ઓઈલ મિલ માં ડિસ્કો તેલ નું મોટા પ્રમાણમાં ઉત્પાદન તેમજ વેચાણ થતું હોવાની ફરિયાદ મળતા તંત્રએ દરોડા પાડ્યા જીઆઈડીસીમાં આવેલ અલગ અલગ ત્રણ મિલોમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા બ્રાન્ડેડ કંપનીના તેલના નામે બેળસેડિયા તેલનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી ઓમ એન્ટરપ્રાઇઝ ગાયત્રી ઓઈલ મિલ અને શ્રી શ્રીહરિ ઓઇલ મિલમાંથી તેલના નમૂના લેવાયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા શંકાના દાયરામાં આવ્યું છે પાટણ એસઓજી પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી રાધનપુરના દેલાણા ગામે ખેતરના શેડામાં ઉગાડ્યા હતા ગાંજાના છોડ એસઓજી પોલીસે આશરે પાંત્રીસ કિલોથી વધુ ગાંજાના લીલા છોડ ઝડપીને કાર્યવાહી હાથ ધરી પ્રભાસી ઉર્ફે લાલુભા નામના શખ્સે ગેરકાયદેસર ગાંજાના છોડ ઉગાડ્યા હતા પાટણ એસઓજી પોલીસે ગાંજાના છોડ અને આરોપીને ઝડપી રાધનપુર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચોમાસાની બ્રેક વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે ધાનેરાના શિવનગર વિસ્તારમાં પીવાના પાણીનો કાળો કકડાટ સર્જાયો જેને લઈ મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો શિવનગરમાં છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે અનેક રજૂઆત પછી પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી જેથી નગરપાલિકામાં મહિલાઓએ માટલા ફોડ્યા હતા વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપોના નારા લગાવ્યા સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવાની માંગણી કરી છે અને જો આ માંગ સ્વીકાર અને પાણી આપો પાણી આપોની નારેબાજી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ માગણી તેમને નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી આપી છે ધાનેરાની આ સ્થિતિ છે ધાનેરાના શિવનગર વિસ્તારમાં

ત્યાં મજૂર કરીને રોજનું કમાઈ રોજનું પેટ ભરતા હોય છે પરંતુ ત્યાં છેલ્લા ચાર બધી પાણી બિલકુલ જતું નથી અને પાણી ન જવાના કારણે આજે લોકોની હાલત કફોડ થઈ ગઈ છે સુસમસ્યા અમે માટલા માટલાપોરે નગરપાલિકા અને અમારી કોઈ અપીલ્સ દલીલ સાંભળતા નથી અમારા પાણીની બહુ સમસ્યા છે